गौण सेवा पसंदगी मंडल गुजरात द्वारा लेवायल हेड क्लार्क नी परीक्षा नी बाबते गुजरात गौण सेवा पसंदगी मंडल नी आ परीक्षा में कुल मलीने 186 जग्या माटे परीक्षाना जे पेपर लीक थवानो मामलो जे आपणी सौनी समक्ष आवेलो हतो। तात्कालिक धोरणे माननीय मुख्यमंत्री श्री द्वारा राज्य सरकार द्वारा तात्कालिक तपासना आदेश आपेल हता। तेज समये गृह विभागना तमाम सीनियर अधिकारियों साथे तात्कालिक आ बाबते बैठक करवामां आवेली हती अने पोलिस विभाग द्वारा न्यूज़मां अने सोशियल मीडियामां आ बाबत जेवी सामने आवी तेना गणतरीना कलाकोमां 8 થી વધારે આરોપીને રાઉન્ડઅપ કરી લેવામાં આવેલા હતા અને આ વિષયમાં પાયા સુધીની તપાસ ચાલુ કરવામાં આવેલી હતી। પોલીસ વિભાગ દ્વારા તપાસ કરીને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જે અંતર્ગત આપણે સૌ જાણીએ છીએ કે ગણતરીના દિવસોમાં જ તમામ આરોપી આ ગુના જોડે જોડાયેલા તમામ આરોપી એટલે કે 14 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે। આ તમામ લોકો પેપર લીક કરવાના મામલામાં સામેલ હતા। હજી તપાસ ચાલી રહેલ છે, સાથે સાથે પેપર લેનાર લોકો અને હજુ વધુ આ કેસમાં જોડાયેલા લોકોને પકડવામાં આવશે। આની સાથે જ પોલીસે આજ દિન સુધી રૂપિયા 30 લાખ રિકવર કરેલ છે, જે અમારું માનવું છે કે આવનારા દિવસોમાં આ રૂપિયાની રકમ વધશે અને તપાસ જેમ જેમ આગળ વધશે તેમ રકમ બી રિકવર કરવાની પ્રક્રિયા આગળ વધશે। આ કેસને હિસ્ટોરિકલ સમયમાં પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કાયદા વિભાગ ન્યાયતંત્ર સૌને અરજ કરવામાં આવેલ છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ કઈ રીતે ચલાવાય અને આ 88,000 પરિવારના સૌ સભ્યોને ન્યાય અપાવવામાં આવશે। રાજ્યના લાયક યુવાન ઉમેદવારોની મહત્વાકાંક્ષા પર આંચ ના આવે અને તેમનો વિશ્વાસ જલવાઈ રહે તેના માટે પ્રાથમિક દ્રષ્ટિએ પેપર પરીક્ષા પહેલાં લીક થયા બાબતને ધ્યાને રાખીને આ લેવાયેલ લેખિત પરીક્ષા પરીક્ષાર્થીઓના વ્યાપક અને વિશાળ હિતમાં પરીક્ષા રદ કરવી યોગ્ય જણાય છે। આ પરીક્ષા સંપૂર્ણ રીતે પારદર્શક અને યોગ્ય પદ્ધતિથી ખૂબ ટૂંકા સમયગાળામાં એટલે કે ગૌણ સેવા આયોગની જોડે ચર્ચા વિચારણા કર્યા બાદ તમામ વિભાગની જે અલગ અલગ સ્પેશિયાલિટી છે એને ચર્ચા કર્યા બાદ યોગ્ય રીતે અને નવી પદ્ધતિથી
એક્ઝામ લઈ શકાય, તાત્કાલિક લઈ શકાય તે માટે બેઠક મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલી અને ફરી એક્ઝામ માર્ચ મહિનામાં જ લેવાશે તે માટેની બી વ્યવસ્થા ગૌણ સેવા આયોગ દ્વારા કરવામાં આવેલ છે, જેથી કરી પરીક્ષા હેતુ મહેનત કરી રહેલા લાયક ઉમેદવારોને ઝડપી ન્યાય બી મળશે અને પરીક્ષાના નિયમ પ્રમાણે કોઈની બી ઉંમર વધારે થઈ જતી હશે તો બી આ પરીક્ષામાં એ ગેરલાયક નહીં ઠેરાય. જૂના જે લોકોએ ફોર્મ ભરેલા હતા એ તમામ લોકો આ પરીક્ષામાં લાયક ઉમેદવાર ગણાશે. એને બીજા 88,000 લોકોના પરિવારોને એમના સપના તોડ્યા છે. એ 70 હોય કે 700 હશે એમાંથી એક બીને છોડવા માંડી આવશે. એને પરીક્ષા આપવાનું તો બહુ દૂરની વાત છે, કારણ કે અમે જે પ્રકારની વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થાના ભાગરૂપે એ લોકો વર્ષો સુધી જેલમાંથી છૂટવાનું બી બહુ દૂરની વાત છે, તો પેપર આપવાની તો વાત આમાં આવતી જ નથી. વાત રહી બિન સચિવાલય ક્લાર્કની જે પરીક્ષા આવે છે જેમાં આશરે 10 લાખ જેટલા ઉમેદવારો પોતાના ભવિષ્ય માટે આ પરીક્ષા આપવાના છે, એ 10 લાખ પરિવાર કે જે મારા યુવાન ભાઈ બહેનો છે એ લોકોનું સપનું સાકાર કરવાની જવાબદારી અમારી છે. અને હું આપને વિશ્વાસ અપાવું છું કે તમામ લોકોએ જે કોઈએ મહેનત કરી હશે એ તમામ લોકો આ પરીક્ષા સદંતર 360 ડિગ્રી એની વ્યવસ્થા એ રીતે બનાવવામાં આવી રહી છે કે કોઈ બી પ્રકારની ગેરરીતિનો ચાન્સ એમાં નહીં મળશે અને એ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. પરીક્ષાની જે સિસ્ટમ છે, જે આપણી પરંપરા છે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ આ પરીક્ષા લેવાતી હોય છે. અને હું આપને વિશ્વાસ અપાવું છું કે આ જ ગૌણ સેવા મંડળ દ્વારા આ 10 લાખ યુવાનોનું ભવિષ્ય બનાવવાનું આવનારા દિવસોમાં કામ થશે અને મજબૂતાઈથી થશે અને કોઈ બી પ્રકારની ગેપ એમાં નહીં રહેશે તેની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા નિરીક્ષણ કરાઈ રહ્યું છે. પેપરની સિક્યોરિટી જાળ એનું ગુપ્તતા જાળવી ગૌણ સેવાની પ્રાથમિક જવાબદારી છે. પેપર લીક ભલે ગમે ત્યાંથી થયું પણ જવાબદાર એ એટલું જ ઠરે છે. આપ કહી રહ્યા છો કે બીજી વખત પણ ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેશે, ફરિયાદ નોંધશો, શું કરશો? કારણ કે પ્રાથમિક જવાબદારી તેમની છે. ખાસ બેદરકારી એટલા માટે પણ જોવા મળી કે પેપર જે છે આઉટ સ્ટેટની અંદર છપાવવું જોઈએ, ગુજરાતની અંદર જ છપાયું હતું અને એવી કંપનીને છાપવામાં આવ્યું હતું કે હિસ્ટ્રીની અંદર જેની સામે કેસ થયેલા છે. સર્વપ્રથમ તો અધ્યક્ષ છે એટલા માટે આપ બચાવી રહ્યા છો. સર્વપ્રથમ મેં આપને જેમ જણાવ્યું કે આ 88,000 પરિવાર બી અમારા જ પરિવાર છે અને આ 88,000 યુવાન એ મારા રાજ્યનું ભવિષ્ય છે અને જે મારા રાજ્યના ભવિષ્યના ચેડા કરતા હોય એમાંના એક બી લોકોને છોડવામાં નહીં આવે. અમારી તપાસ 360 ડિગ્રી પર ચાલી રહી છે અને હું આપને વિશ્વાસ અપાવું છું કે આમાં જે કોઈ સામેલ હશે એમાંના એક બી વ્યક્તિને છોડવામાં આવશે નહીં. પેપર લીક પ્રિન્ટિંગ પ્રેસના માધ્યમથી થયેલું છે, ત્યાંના કર્મચારી દ્વારા પેપર લીક કરવામાં આવ્યું છે, પરંતુ આ તપાસનો અંત નથી આવ્યો. હું આપને વિશ્વાસ અપાવું છું કે અમે આ તપાસ એ પ્રકારે કરશો કે ભવિષ્યની અંદર જીવનમાં કોઈ પેપર ફોડવાની બી હિંમત નહીં કરશે અને કોઈ પેપર લેવાની બી હિંમત નહીં કરશે. એ પ્રકારનું કામગીરી પોલીસ વિભાગ દ્વારા ચાલુ છે. આપ સૌ લોકો જાણો છો કે આ પેપર લીકના મામલામાં જે કોઈ લોકો સામેલ હતા એ તમામ લોકોને ગણતરીના દિવસોમાં ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. હું પોતે
આ કેસનું નિરીક્ષણ જ્યાર તક આ લોકોને સજા નહીં થાય ત્યાર સુધી અમે એક સંકલનના માધ્યમથી આ કેસનું નિરીક્ષણ કરવાના છીએ. અમે એક સંકલનના માધ્યમથી, મેં આપને પહેલાં કહ્યું તે જ રીતે ફરી એકવાર કહેવા માગું છું કે ફરી પરીક્ષા લેવાય તે પહેલાં તમામ લોકોને, તેમના સપના તોડનારા 14 વ્યક્તિઓને ઝડપથી સજા થાય અને એવી સજા થાય કે ભવિષ્યની અંદર કોઈ પેપર ફોડવાનું તો બહુ દૂરની વાત છે, પરંતુ પરીક્ષાર્થીઓ સપનામાં બી ફૂટેલા પેપર લેવાની હિંમત ના કરે એવો દાખલો બેસાડવા માટે રાજ્ય સરકારે નિર્ધાર લીધેલો છે. અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ બાબતે ખૂબ જ ગંભીરતાપૂર્વક તમામ ડિપાર્ટમેન્ટોને સજાગ રહી આવનારી પરીક્ષામાં કોઈ સપનામાં બી ના વિચારી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટેની સૂચના આપેલ છે. અને ખાસ કરીને ગૃહ વિભાગ આ બાબતે ખૂબ જ ગંભીરતાથી આવનારા દિવસોમાં કામ પર લાગશે અને તમામ પરીક્ષાઓ નિષ્પક્ષ રીતે, ટ્રાન્સપરન્સીથી જે પ્રકારની વ્યવસ્થા છે એ વ્યવસ્થાને વધુ પ્રૂફ કરીને રાજ્ય સરકાર તમામ રાજ્યના યુવાનોને એના હિતમાં રહીને પરીક્ષા લેશે એવી રાજ્ય સરકાર વતી હું આપને ખાતરી આપું છું.